જે પાંચ નવા ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે એમાં ચેતન સાકરિયાનું પણ નામ છે નમસ્કાર પરથી રાજેશ મિત્રો આજે ગુજરાતના એક યુવા ક્રિકેટર માટેના બહુ જ સારા સમાચાર આવ્યા છે જે ક્રિકેટ પ્રેમીઓને જાણવામાં કદાચ બહુ જ મજા આવશે તમને ખબર છે કે આઈપીએલ બે હજાર એકવીસમાં માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ગુજરાતના ચેતન સાકરિયાની શ્રીલંકાની ટૂરમાં જતી ટીમ ઇન્ડિયાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે જે પાંચ નવા ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે એમાં ચેતન સાકરિયાનું પણ નામ છે ઘણા બધાને ખબર જ છે કે ચેતન સાકરિયા ગુજરાતનો છે અને રાજકોટથી એકસો એંશી કિલોમીટર દૂર આવેલા વર્તેજ ગામનો વતની છે છેલ્લા એક વર્ષની અંદર જ એણે એના એક નાના ભાઈને ગુમાવ્યો અને હમણાં ગયા મહિને એણે એના પિતાને ગુમાવ્યા ચેતન સાકરિયાને પહેલીવાર ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે આ પહેલાં એને નેશનલ ટીમમાં પણ સ્થાન નહોતું મળ્યું પરંતુ જ્યારે રાજસ્થાન રોયલ્સ તરફથી બોલિંગ નાખતો હતો ત્યારે ઘણા બધાએ જોયું કે એની ઝડપી બોલિંગ અને એનો અંદાજ અને એની ટેલેન્ટને જોઈને એનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો ચેતન સાકરિયાએ આઈપીએલ બે હજાર એકવીસ અડધેથી પડતી મૂકવામાં આવી પરંતુ જ્યાં સુધી રમાય એમાં એણે સાત મેચમાંથી આઠ પોઈન્ટ બાવીસ રનની એવરેજ આપીને એણે સાત વિકેટ લીધી છે ચેતન સાકરિયાએ એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં એવું કીધું કે મને ભગવાને ઘણી બધી મુસીબતો પણ આપી પરંતુ એની સામે ઘણા બધા મને ફાયદા પણ કરાવ્યા જ્યારે ગયા વર્ષે એના નાના ભાઈનું મોત થયું ત્યારે એણે આઈપીએલનો પહેલો કોન્ટ્રાક્ટ એને મળ્યો હતો અને જ્યારે ગયા મહિને જ એના પિતાનું અવસાન થયું આ ક્રિકેટર જે યુવા ક્રિકેટર છે એણે એકદમ સરળતાથી આ સફળતા મેળવી નથી ઘણા બધા સંઘર્ષો અને ઘણી બધી સંવેદનશીલ મુશ્કેલીઓ પછી ચેતન આજે આ સ્તરે પહોંચ્યો છે તો એ ઘણા બધા યુવાનો માટે પ્રેરણાદાયક વાત છે અને ગુજરાતના ક્રિકેટરો સારું એવું દેખાવ કરી રહ્યા છે હાર્દિક પંડ્યા છે કૃણાલ પંડ્યા છે જસદીપ બુમરાહ છે ગુજરાતમાંથી ઘણા બધા ખેલાડીઓ કાઠું કાઢી રહ્યા છે હવે એક ચેતન સાકરિયાનું નામ પણ ઉમેરાયું છે ત્યારે આ વાત ઘણા બધા યુવાનોને પ્રેરણા આપશે એવું અમને લાગે છે થેન્ક યુ વેરી મચ